નમસ્કાર, મોર્નિંગ ન્યૂઝમાં હું દિવ્યા આપનું સ્વાગત કરું છું. ભાજપા કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી હજુ બહાર પડી નથી તે પહેલા બંને પક્ષમાં નવો વળાંક જોવા મળે છે. ગઈકાલે પોરબંદર ખાતે ભાજપાના મંત્રી બાબુભાઈ બોખીરિયાના પત્ની જ્યોતિબહેને ઉમેદવારી પત્ર ભર્યું હતું. જો કે તેમણે ભાજપાના ડમી ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું હોવાનું બાબુભાઈ બોખીરિયાએ જણાવ્યું હતું. બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ પોરબંદરથી 20 નવેમ્બરે ઉમેદવારીપત્ર ભરવાની જાહેરાત કરી હતી. જો કે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પણ આવા જ કિસ્સાઓ જોવા મળ્યા હતા. ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદીના ઇંતજાર વચ્ચે હાર્દિકની વિવાદિત સીડી મામલે રાજકારણ ગરમાયેલું રહ્યું તો શંકરસિંહ વાઘેલાએ વિજયભાઈ રૂપાણી સામે જનવિકલ્પ પાર્ટી પોતાનો ઉમેદવાર નહીં ઉતારે એવી જાહેરાત કરી ભાજપા તરફનું પોતાનું કૂણું વલણ સ્પષ્ટ કર્યું. આ અને અન્ય તમામ ખબર જોઈશું અમારા ખાસ રિપોર્ટમાં. ભાજપની બી ટીમ નહીં હોવાનું ભારપૂર્વક જણાવતા જનવિકલ્પ મોરચાનો વિજય રૂપાણી પ્રત્યે સોફ્ટ કોર્નર. મુખ્યમંત્રી વિજય રૂપાણીના સામે પાર્ટી નહીં ઉભો રાખે કોઈ ઉમેદવાર. શંકરસિંહ વાઘેલાનો ઘટસ્ફોટ. હમરા હોમવર્ક જો હૈ 182 કે લીએ હૈ, લેકિન ફોર ધ ગેસ્ચર ઇઝ કન્સર્ન હો સકતા હૈ જો ચીફ મિનિસ્ટર સીટિંગ હૈ ઇનકે ખિલાફ શાયદ હમ કેન્ડિડેટ ના ખડા રખે. કોંગ્રેસ કા ભાઈ કોઈ અચ્છા પાવરફુલ કેન્ડિડેટ હોગા તો ગેસ્ચર કે હિસાબ સે ઇનસે ભી શાયદ એકાદ નહીં રખેંગે, લેકિન 182 કા હમરા હોમવર્ક પક્કા હૈ. હાર્દિકની વિવાદિત સીડી મામલે પાસ કોર કમિટીના સભ્ય દિનેશ બાંભણિયા ઉતર્યા હાર્દિકના બચાવમાં. સીડી ફેક હોવાની સાથે ભાજપ પર લગાવ્યો આરોપ. કયું સીડી બનાવવા માટે ભાજપે આપ્યા હતા રૂપિયા 40 કરોડ. આ આંદોલનને તોડી પાડવા માટે હાર્દિક પટેલને બદનામ કરવા ભાજપ દ્વારા આયોજનબદ્ધ ષડયંત્ર કરવામાં આવ્યું છે, જેની સંપૂર્ણ માહિતી અમારી પાસે છે. કથિત સેક્સ સીડીઓ બાબતે 40 કરોડમાં સોદો કરી ષડયંત્ર ગોઠવેલ છે. જોકે દિનેશ બાંભણિયાના આરોપને ફગાવતું ભાજપ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, સીડી પાટીદાર સમાજ માટે આઘાતજનક ઘટના. પાસ કોંગ્રેસ પ્રેરિત વાંચી રહી છે સ્ક્રિપ્ટ. કોઈના ઉપર આટલી મોટી ગંભીર આક્ષેપો લાગ્યા હોય એ વ્યક્તિ એ તરત જ ફરિયાદ કેમ દાખલ નથી કરી? આજે એમ કહે છે કે અમારી પાસે સાબિતીઓ છે, તો પ્રેસ મીડિયામાં સાબિતી આપે, ચોક્કસ આપે. એમનો પણ અધિકાર છે પ્રેસ મીડિયામાં વાત મૂકવાનો, પણ તરત જ એ સાબિતીઓનો ઉપયોગ કરી અને એમને યોગ્ય ન્યાય કાયદાકીય સલાહ મળે એ પ્રમાણે એ સાબિતીઓનો ઉપયોગ કરવો જોઈએ. ખાલી વાતો કરવાથી કાયદાનું રક્ષણ ના મળે. વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદારમાં પંચર. પાસના પૂર્વ કન્વીનર ભાજપમાં જોડાયા. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ચિરાગ પટેલને બહેરાવ્યો ખેસ. બુલેટ ટ્રેનના એમઓયુ અંગે કોંગ્રેસના આરોપને ભાજપે ફગાવતા કહ્યું કે બુલેટ ટ્રેનનો એમઓયુ 12 ડિસેમ્બર 2015 થયો હતો. પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું, કોંગ્રેસ ગુજરાતને બદનામ કરવાનું બંધ કરે. જાપાનના પીએમ ખુદ ગુજરાતમાં આવીને પોતે જાહેરાત કરી ગયા હોય કે અમે 1.08 લાખ કરોડની લોન આપીને સહાય કરશું, પોતે જ જાહેરાત કરી ગયા હોય, ત્યારે આ પ્રકારના જૂઠાણા આક્ષેપો કરવાનો કોઈ પ્રશ્ન નથી આવતો. ફરીથી હવે જૂઠાણા બોલવાનું બંધ કરવું જોઈએ અને ગુજરાતને બદનામ કરવાનું બંધ કરવું જોઈએ. કોંગ્રેસના ડોર ટુ ડોર કેમ્પેન અંતર્ગત સચિન પાયલોટ પહોંચ્યા સુરત. પ્રચાર દરમિયાન સચિન પાયલોટનો લોકોએ કર્યો વિરોધ. પત્રિકા ફેંકીને રાજસ્થાનમાં વિકાસ ન થયો હોવાનો ઉઠાવ્યો મુદ્દો. જો કે પાયલોટે કહ્યું, જીએસટી અને વિમુદ્રીકરણના કારણે લોકો છે પરેશાન. 15 લાખ ખાતે મેં આ જાયેંગે, 2 કરોડ નોકરી દે દેંગે, બુલેટ ટ્રેન ચલ જાયેગા. All these things are being said to get votes, but now BJP has to stop blaming the previous Congress governments. Almost 4 years they've been in government in Delhi. It is time they introspect and they must issue a white paper on what they have done the last 4 years. કોંગ્રેસે વિધાનસભાના ચૂંટણી પ્રચાર માટે યુવા નેતાઓને ઉતાર્યા મેદાને. યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપ પર નિશાન તાકતા કહ્યું, ગુજરાતમાં પરિવર્તન લાવશે અમારી સરકાર. હમ બદલે કી સોચ ઓર વિચારધારા કે સાથ નહીં આયે, હમ ગુજરાત મે બદલાવ લેને ઓર બદલાવ લાને આયે. ઓર યે સ્પષ્ટ હો ચુકા હૈ જન જન મે 6 કરોડ ગુજરાત કી જનતા મે કે કમલ કા ફૂલ હમારી ભૂલ. એક તરફ ટિકિટ ફાળવણીને લઈ ભાજપ કોંગ્રેસમાં અસમંજસનો માહોલ, તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં 10 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર. અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ 20 ઉમેદવારોને ઉતાર્યા છે ચૂંટણી મેદાને.
ખરાખરીના જંગમાં રાજકીય પક્ષોનો મંદિર મુલાકાતનો દોર યથાવત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અક્ષરધામ મંદિરની યાત્રા બાદ હવે કોંગ્રેસની યુવા બ્રિગેડ પહોંચી ભગવાન સ્વામિનારાયણના દર્શને. રાહુલ ગાંધી બાદ સચિન પાયલટે પણ અક્ષરધામ મંદિરની લીધી મુલાકાત. નવા મતદારોની નામ નોંધણી માટેની આજે અંતિમ તારીખ. પ્રથમ તબક્કા માટે 10મી નવેમ્બર હતી અંતિમ તારીખ, જ્યારે બીજા તબક્કાના મતદારોને નામ નોંધણી માટેની આજે હતી અંતિમ તારીખ. મતદારોને રીઝવવા માટે એક નેતાએ આપ્યું અનોખું વચન. નવસારીમાં અપક્ષ ઉમેદવાર ચેતન પટેલ કુલ 1 કિલો સોનું ધારણ કરીને પ્રજાને સોનેથી મળી દેવાનું આપ્યું રાજકીય વચન. કહ્યું, જો મતદાર મતો આપીને વિજય બનાવશે તો મતદારોને અપાવશે સોનું. ભાજપાની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ઉમેદવારોના નામોની ચર્ચા કરી છે, પણ નામો જાહેર કર્યા નથી. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ભાજપા હજુ પણ કોંગ્રેસના ઉમેદવારોના નામની યાદીની રાહ જોઈ રહી છે, જે બાદ તે પોતાના ઉમેદવારો પરથી પડદો ઉચકશે. 2 દાયકાઓથી પણ વધુ સમય સત્તામાં રહેલી ભાજપા માટે કેવી રહેશે ઉમેદવારોની પસંદગીની કવાયત, જોઈએ આ રિપોર્ટમાં. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની યોજાઈ ગયેલી બેઠકમાં ઉમેદવારો માટેની ચર્ચા વિચારણા બાદ પણ ઉમેદવારની યાદીની ઔપચારિક ઘોષણા કરવામાં આવી નથી. મહત્વનું છે કે ભાજપા હજુ પણ કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાતની રાહ જોઈ રહી છે, જે બાદ તેઓ પોતાના ઉમેદવારો પરથી પડદો ઉચકશે. વિચારણા હોને કે બાદ ઉમેદવાર તય કિયે જાયેંગે, ઓર ઉમેદવાર તય હોને કે બાદ સ્ટ્રેટેજી કે હિસાબ સે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ તય કરેગી કે અબ अब इस उम्मीदवारों का नाम का डिक्लेरेशन करना है, उस प्रकार ये कार्यवाही होगी. આ વખતે પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. જી હા, આ ચૂંટણીમાં ભાજપ માટે એન્ટી ઇન્કમ્બન્સી સૌથી મોટો પડકાર બનીને સામે આવતી જોવા મળી રહી છે. ભાજપા એવા ધારાસભ્યની ટિકિટ કાપશે જેઓ લાંબા સમયથી ધારાસભ્ય હોય અને તેમના પ્રત્યે જનતામાં નારાજગી જોવા મળતી હોય. પાર્ટી આ વખતે IAS IPS ઓફિસરોને ટિકિટ આપવાનું વિચારી રહી છે. છોટાઉદેપુરના SP PC બરંડાએ તાજેતરમાં જ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. માનવામાં આવી રહ્યું છે કે 2007ની બેચના IPS બરંડા અરવલ્લી જિલ્લાના ભિલોડા બેઠક માટે BJP ઉમેદવાર બની શકે છે. દેશની અંદર ભાજપ સરકાર આપણે ચાલી રહી છે, તો આ ભાજપ આટલા વર્ષોથી આપણા ગુજરાતમાં કામ કરી રહી છે, તો તે હેતુથી સરકારની સાથે રહી અને વિકાસના કામો થાય એ માટે મેં દ્રઢ નિર્ધાર બનાવ્યો છે. ટૂંક સમયમાં પાર્ટી એમની રીતે એ નક્કી કરશે અને એ પ્રમાણેનું જે આગળની કાર્યવાહી કરશે પાર્ટી લેવલે થશે. જાતીય સમીકરણ દેશની રાજનીતિનો એક મહત્વનો ભાગ છે. જો કે ભાજપા વિકાસના મુદ્દે ચૂંટણી લડશે, પરંતુ ટિકિટ વિતરણમાં કેવી રીતે વિકાસ અને જાતીય સમીકરણનો તાલમેલ બેસાડે છે તે જોવાનું રહ્યું. દૂરદર્શન સમાચાર માટે ઇલેક્શન ડેસ્કનો રિપોર્ટ. આજે દિલ્હી ખાતે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ટિકિટ ફાળવણી અંગે નિર્ણય થવાની વકી છે. બેઠકમાં પાસના સંયોજકો અને કોંગ્રેસ હાઈકમાન્ડ સાથેની બેઠકમાં ઉમેદવારોની યાદી અંગે ચર્ચા કરાશે. બાદમાં મોડી સાંજે ઉમેદવારોના નામો જાહેર થવાની સંભાવના છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં યોજાઈ રહી છે, જેના કારણે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ થાય તો નવાઈ નહીં. આ સાથે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી કોંગ્રેસ સાથે મળીને વધુ બેઠકો મેળવવામાં પાર્ટીને મદદ કરશે. જોકે અલ્પેશ ઠાકોરે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેના OBC અને ઠાકોર ઉમેદવારો માટે 12 બેઠકોની માંગણી કરી છે, પણ કોંગ્રેસ તરફથી 6 બેઠકો જ આપવાની ઓફર થઈ છે. હવે જ્યારે ઉમેદવારોની પસંદગી થવાની છે ત્યારે કોંગ્રેસે પોતાની જ્યારે યાદી તૈયાર કરી છે એ યાદીમાં હવે અલ્પેશ ઠાકોર કેટલીક સીટો માગશે. બની શકે કે કોંગ્રેસના કેટલાક હાલના જે વર્તમાન ધારાસભ્યો છે એ જગ્યાઓ ઉપર પણ અલ્પેશે પોતાના માણસોને મૂકવાની ટિકિટોની માગણી કરી હોય, એટલે એની ખેંચ હોય. હાર્દિક પટેલે સીધી રીતે જોડાયા નથી, પરંતુ એવું માની શકાય કે એ ઘણા બધા પાટીદારોને એમના મનપસંદ વિસ્તારોમાં ટિકિટો મળે એના માટે એ પણ ખેંચતાણ કરતા હોય. તો આ તરફ હાર્દિકે સ્પષ્ટ કર્યું છે કે તે કોંગ્રેસમાં જોડાશે નહીં, પરંતુ તેણે પાસના નેતા માટે ટિકિટની માંગણી કરી છે. તો જિગ્નેશ મેવાણી પણ દલિત ઉમેદવારને ટિકિટ મળે તે માટે કોંગ્રેસના સંપર્કમાં છે. જિગ્નેશ મેવાણીનું ફેક્ટર એ દલિત અને યુવાન નેતા છે અને એમની પણ ઈચ્છા
બની શકે કે કેટલીક સીટો માટે એમનો પણ આગ્રહ હોય. એટલે એક બાજુ કોંગ્રેસની પોતાની એક યાદી છે, એક બાજુ આ ત્રણ નવા ફેક્ટર્સ ઉમેરાય એમની યાદી છે, ત્રીજું મહત્વનું ફેક્ટર રાહુલ ગાંધી પોતે છે. આ વખતે રાહુલ ગાંધીને ખબર છે કે કોંગ્રેસના ગુજરાતના નેતાઓમાં આંતરિક જૂથબંધી છે, એટલે એમણે પોતાની એક આગવી ટીમ દ્વારા એક પોતાનો એક સર્વે કરાવ્યો છે. આ ટીમ આખા ગુજરાતમાં ફરી છે અને એમણે પોતાની એક યાદી તૈયાર કરી છે. એટલે રાહુલ ગાંધીની પોતાની યાદી, સંભવતઃ ગુજરાત કોંગ્રેસની અને આપના ઓબ્ઝર્વર્સે આપેલી યાદી, પ્લસ જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર, આ બધાની યાદીઓ જો એકબીજાની સાથે ક્લેશ થાય તો એના માટે એક બહુ જ મોટું ઘર્ષણ પણ પેદા થઈ શકે છે. એટલે આના કારણે જો કે આ તરફ કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તે એવા ધારાસભ્યને ટિકિટ આપશે જેમણે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સાથ આપ્યો હતો. ગત વિધાનસભાની ચૂંટણીમાં જૂના જોગીઓની ટિકિટ કપાતા કોંગ્રેસના ધારાસભ્યની નારાજગી ઉડીને આંખે વળગી હતી અને કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ નારાજગીના પગલે જ કોંગ્રેસના નેતાઓ તેમજ રાહુલ ગાંધીને મળ્યા વિના દિગ્ગજ નેતા વિજય કેલ્લાએ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. દિલ્હીવાળા એમની મનમાની કરે, ગુજરાતવાળા એમની મનમાની કરે. છેલ્લે એક વર્ષ પહેલાં તો મેં કંઈ પણ દીધેલું કે હવે આપણે સુધરીએ સારું છે, નહીં તો આની મજા નહીં આવે. આ સાથે જ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.